વિજાપુરમાં રામબાગમાં આવેલ રાધાકૃષ્ણના મંદિર તેમજ મહાદેવના મંદિરમાં ડિસ્ટન્સ સાથે પૂજા અર્ચના. કોરોનાના કારણે શ્રાવણ તેમજ જન્માષ્ટમીના તહેવારની સાદગી રીતે ઉજવણી કરશે ટ્રસ્ટી. કોરોનાના કારણે શ્રાવણ તેમજ જન્માષ્ટમીના તહેવારની સાદગી રીતે ઉજવણી કરાશે. ટ્રસ્ટી વિજાપુર ખાતે આવેલ રામબાગ મંદિર, જેમાં રાધાકૃષ્ણના મંદિર તરીકે ખૂબ જાણીતું છે અને તેની પાસે આવેલ વિશાળ જગ્યામાં મહાદેવનું શિવલિંગ આવેલું છે. આ વિશાળ જગ્યામાં દરેક સુવિધાઓ અને સેવાકીય કામો અને ધાર્મિક કામો થતા હોય છે. અહીં દર જન્માષ્ટમીમાં રાધાકૃષ્ણના હિંડોરાના દર્શન માટે લોકો આસપાસમાંથી ઘણા દર્શનાર્થે આવતા હોય છે, જેમાં શ્રાવણ માસમાં મહાદેવના શિવલિંગ ખાતે મોટો અભિષેકનો કાર્યક્રમ પણ રાખવામાં આવતો હોય છે. પરંતુ કોરોનાની મહામારીને પગલે મહાદેવના શિવલિંગની આજુબાજુ ઘોર રાઉન્ડમાં કોઈને પ્રવેશ આપ્યા સિવાય પણ બિલીપત્ર, દૂધ, પાણીનો અભિષેક માટે અને પૂજા માટે ખૂબ સોશિયલ ડિસ્ટન્સ સાથે પૂજા અર્ચના કરી શકાય તેવી ટ્રસ્ટીઓ દ્વારા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. આ અંગે મુખ્ય ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ વખતે હિંડોરા દર્શન માટે આવતા દરેક શ્રદ્ધાળુને ડિસ્ટન્સનું પાલન કરી દર્શન માટે જવા દેવામાં આવે છે, તે માટે પૂરેપૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જન્માષ્ટમીમાં અહીં ભીડ જામે છે, તે માટે ભીડ રહે નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલાક કાર્યક્રમો સરકારના આદેશ પ્રમાણે રદ પણ કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ માયુસ ના થાય અને દર્શન પણ કરી શકે તે માટે સરકારના આદેશ મુજબ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સૈયદજી બુખારી, જેડીએસ ટીવી. ભૂપેન્દ્રભાઈ બાલકૃષ્ણ દેસાઈ, રામબાગ રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી. અહીંયા શ્રાવણ મહિનાની અંદર દર સોમવારે એક સોમવારે મગ, એક સોમવારે જવ, એક સોમવારે તલ ને એક સોમવારે ચોખા આ રીતે ગોપી મંડળ આયોજિત કરવા ચઢાવવામાં આવતું હતું તે, અને જન્માષ્ટમીનો ઉત્સવ પણ દર સાલ અમે ધામધૂમથી કરવામાં આવતો હતો. જે મંદિરના હિંડોરા કરતા હતા એ હિંડોરા કરીએ છીએ, પણ પબ્લિકને એ રીતે ડિસ્ટન્સિંગથી બેસવાનું કહીએ છીએ અને માસ્ક ફરજિયાત રાખેલા છે, તેથી તે પબ્લિક આવે તેને પણ માસ્ક પહેરી બેસવાનું અને તેને ડિસ્ટન્સિંગથી જ પૂજા અર્ચના કરી અને હિંડોરાનું આયોજન કરેલ છે.